વરસાદથી મહારાષ્ટ્રના દેવકુંડ ઝરણાને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. સહેલાણીઓ ટ્રેકિંગ બાદ ઝરણાને જોઈને આનંદ લીધો છે. ભારે વરસાદના કારણે દેવકુંડ ઝરણાને જોવા માટે સહેલાણીઓનો ધસારો ત્યાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદને કારણે મહારાષ્ટ્રના જે દેવકુંડ ખાતેના જે ઝરણાઓ છે તેને જોવા માટે સહેલાણીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે. સહેલાણીઓ ટ્રેકિંગની સાથે આ ઝરણાને જોઈને આનંદ લીધો છે, મજા માણી રહ્યા છે. કારણ કે હાલ જે પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે તેના આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. એક તરફ જે જંગલ વિસ્તાર છે આજુબાજુ લીલોતરી વરસાદના કારણે, અને બીજી તરફ ટ્રેકિંગનું પણ તે લોકો હાલ ટ્રેકિંગની પણ મજા માણી રહ્યા છે. સાથે સાથે આ જે ઝરણું છે દેવકુંડ ખાતેનું, ત્યાં જે દ્રશ્યો સર્જાયા છે તેની મજા માણી રહ્યા છે. સાથે જે 24 કલાક એક આપણને એ પણ અપીલ કરે છે કે જ્યારે પણ આ રીતનો પ્રવાહ વહેતો હોય પાણીનો, ત્યારે તેની સાથે પાસે ના જતા, સેલ્ફી ના લેતા. કારણ કે કંઈ પણ થઈ શકે છે, જો એક ચૂક થઈ જાય તો તમારો જીવ પણ જઈ શકે છે. કારણ કે ભૂતકાળમાં એવા કેટલાક બનાવો પણ સામે આવ્યા છે કે સેલ્ફીના વળતરને કારણે કેટલાક લોકોના જીવ પણ ગયા છે. હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દેવકુંડ ખાતેના આ દ્રશ્યો છે. જે ઝરણાઓ છે તેમાં જે પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળી રહ્યો છે. કેટલાક સહેલાણીઓ ત્યાં પહોંચ્યા છે અને તેઓ આ જે મોસમ છે તેની મજા માણી રહ્યા છે. તો રાજ્યના 17 જિલ્લાના 55 થી વધુ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વલસાડ અને નવસારીમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમરગામમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, તો વાપીમાં 8 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં 8 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો. કપરાડાના 8 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. તમામ જગ્યા ઉપર જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને કારણે આહલાદક દ્રશ્યો અને ઠંડક પહોંચી છે. તો સાથે જ નદી નાળા ઓવરફ્લો થયા છે, ચેકડેમ ઓવરફ્લો થયા છે, જળાશયોમાં નવા નીર આવ્યા છે. રોડ રસ્તાઓ અને તમામ જગ્યાઓ પર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરો છે, સોસાયટીઓ છે, ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે અને ઘર વખરીને ખાસું એવું નુકસાન થયું છે. તો દુકાનોમાં પણ આ વરસાદી પાણી ફરી વળ્યા છે, તેને કારણે દુકાનદારોને પણ ઘણું એવું નુકસાન થયું છે. વાહન ચાલકો, જે નાના વાહન ચાલકો છે, તે લોકોને પણ પોતાના વાહનો પાણીમાંથી પસાર કરવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વિઝિબિલિટી નથી મળી રહી. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી કેટલો વરસાદ વરસી રહ્યો છે, કેટલું જનજીવન તેનાથી પ્રભાવિત થયું છે, સાથે સરકાર તરફથી અને તંત્ર તરફથી સાવચેતીના શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? જી દીક્ષિતા, એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં વરસાદ જામી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને વલસાડમાં પડી રહ્યો છે. વલસાડના તમામ તાલુકાઓમાં જોવા જઈએ તો 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને એમાંય પણ ખાસ કરીને વલસાડ અને નવસારીના જે તાલુકાઓ છે એમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 56 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાંથી 4 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ છે. જ્યારે 14 તાલુકાથી વધુ તાલુકા એવા છે કે જેમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. સ્વાભાવિક છે કે વલસાડમાં ભારે વરસાદ અને એમાં પણ ખાસ કરીને ઉમરપાડામાં 9.5 ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે. એટલે વહીવટી તંત્રની પણ મુશ્કેલીઓ વધી છે અને ક્યાંક ને ક્યાંક બચાવ રાહત કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોક્કસ એવું કહી શકાય કે વલસાડનું જનજીવન વરસાદથી ભારે પ્રભાવિત થયું છે. ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, સાથે સાથે વેપાર ધંધાના સ્થળો પર પણ પાણી ભરાયા છે. જોકે આજે રવિવાર હોવાથી થોડોક રાહતનો શ્વાસ છે. જનજીવનમાં સામાન્ય અવરજવર કરતા ઓછી અવરજવર છે, તેનાથી ઓછી અવરજવર પ્રભાવિત થઈ છે, પણ ચોક્કસ જનજીવન પ્રભાવિત થાય તેવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે. જી આભાર હિતલ, સમગ્ર વિગત બદલ. તો જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના 17 જિલ્લાના 55 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદની જે અસર જોવા મળી રહી છે, તંત્ર પણ અલર્ટ છે, એનડીઆરએફની ટીમને પણ સજ્જ રાખી દેવામાં આવી છે. કેટલીક જગ્યાઓ કે જ્યાં ગામો સંપર્ક વિહોણા બની ગયા છે, કારણ કે જે બ્રિજ છે
જે ગામને જોડતો જે બ્રિજ છે, જે ગામને જોડતો રસ્તો છે, ત્યાં આ વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગામોમાંથી લોકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે, લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યા પર ભારે વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગઈ છે, તો ભારે વરસાદ અને પવનના કારણે કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ પણ બની છે અને હાલ જે વૃક્ષો ધરાશય થયા છે ત્યાં વાહન ચાલકોએ અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા જય પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જય, વરસાદી માહોલ જે રીતે વલસાડમાં જોવા મળી રહ્યો છે, હાલ કેટલાક ગામોને આ વરસાદની અસર પડી છે? જી દીક્ષિતા, જે પ્રકારે સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો એની સીધી અસર ખાસ કરીને વલસાડ તાલુકા અને ઉમરગામ તાલુકા સહિત વાપી તાલુકામાં જોવા મળી હતી. જે પ્રકારે સવારના અરસામાં વલસાડ અને વાપી તાલુકામાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એ જ પ્રકારે બપોર બાદ જે સાત ઇંચ જેટલો વરસાદ 8 કલાકમાં ઉમરગામ તાલુકામાં ખાબક્યો હતો, તેના કારણે ઉમરગામના જે શહેરી વિસ્તારો છે તે પાણીમાં તરબોળ થઈ ગયા હતા. ખાસ કરીને જે રોહિતવાસ વિસ્તાર છે ઉમરગામનો, એ વિસ્તાર પાણીમાં તરબોળ થઈ ગયો હતો, જેની અંદર આશરે 350 થી વધુ પરિવારો આ વિસ્તારમાં રહે છે અને તમામ પરિવારોના ઘરોની જો વાત કરો તમામના ઘરોની અંદર હાલ પાણી ભરાઈ ગયા છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ક્યાંક ને ક્યાંક પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ને આની પાછળ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. જો હાલની વાત કરીએ તો હાલ આ સમગ્ર વિસ્તાર સવારના અરસાથી પાણીમાં તરવોડ છે, કમર સુધીના પાણી છે. જી નિશ્ચિતા, બિલકુલ થી આભાર જય સમગ્ર વિગત બદલ. ઉમરગામમાં 8 કલાકમાં જે 10 ઇંચ વરસાદ વરસ્યો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને અત્યારે જાણે કે લોકો પોતાના જ ઘરોમાં સ્તંભી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. તો ઉમરગામના દ્રશ્યો જોઈ શકો છો, હાલ જે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, લોકો પોતાના ઘરમાંથી બહાર બીજી જગ્યાએ જવું હોય તો જે રીતે પાણીમાંથી પસાર થયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જે 24 કલાક ઉમરગામ પહોંચ્યું છે, આપને દ્રશ્યો સીધા ઉમરગામ ખાતેના જે 10 ઇંચ વરસાદ પડ્યો છે, હાલ તંત્ર તરફથી કામગીરી શરૂ કરવામાં આવી છે. 17 જિલ્લાના 55 થી વધુ જે તાલુકાઓ છે તે વરસાદથી પ્રભાવિત થયા છે. 8 કલાકમાં ઉમરગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે અત્રતત્ર સર્વત્ર જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, તંત્ર દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે. ઉમરગામમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સોસાયટી, ઘરની બહાર અને નીચાણવાળા જે વિસ્તારો છે અને આસપાસના જે ગામો છે ત્યાં પણ આ વરસાદી પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે વારંવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. લોકોએ પોતાના પશુઓને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે પણ મજબૂર બન્યા છે. હાલ લોકો આશરો લઈ રહ્યા છે શાળા અથવા તો મંદિરોમાં. જે રીતે વરસાદ ખાબક્યો છે, 10 ઇંચ વરસાદ વરસ્યો છે, સૌથી વધુ વરસાદ 8 કલાકમાં ઉમરગામમાં જોવા મળ્યો. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 24 કલાક ઉમરગામ પહોંચ્યું છે અને ઉમરગામની હાલની સ્થિતિ શું છે, ઉમરગામમાં જનજીવન કેટલું પ્રભાવિત થયું છે તે આપને સીધા જ આપના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો બતાવીએ છીએ. અમારા સંવાદદાતા જય પટેલે પણ લોકો સાથે વાતચીત કરી કે હાલની પરિસ્થિતિ કેવી છે. જે ઓવરબ્રિજો, જે અંડરબ્રિજ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. રોડ, રસ્તા અને બજાર વિસ્તારોમાં હાલ નદી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાહન ચાલકોની વિઝિબિલિટીના કારણે પણ વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. સાથે જ ઘૂંટણ સમાજે પાણી ભરાઈ ગયા છે તેના કારણે ઘર વખરીને પણ ઘણું એવું નુકસાન પહોંચી રહ્યું છે. ઉમરગામ ખાતેના દ્રશ્યો આપ જોઈ શકો છો. વાપીમાં 8 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સારો એવો વરસાદ, ખેતીલાયક વરસાદ વરસ્યો છે તેને કારણે ખેડૂતોમાં ખુશી અને આનંદ વ્યાપી ગયો છે. તો હાલ અમે ઉભા છીએ ઉમરગામના રોહિતવાસ વિસ્તારમાં. આપ જોઈ શકો છો એ રીતે આ વિસ્તારમાં દેમાર પાણી જે પ્રકારે અહીં
આ વિસ્તારની પરિસ્થિતિથી જો આપને વાકેફ કરાવીએ તો અહીંના ઘરના લોકોએ જો ઘરની બહાર નીકળવું હોય તો એ પણ હાલ શક્ય નથી, કારણ કે અહીં ઘૂંટણ સમા પાણી છે. આ સમગ્ર વિસ્તારની અંદર આશરે 350 થી વધુ પરિવારો રહે છે અને પરિવારો માટે હાલ અહીં રહેવું દુશ્વાર થઈ ગયું છે, કારણ કે તેઓ ઘરની બહાર જ નથી નીકળી શકતા. ઉમરગામમાં જે પ્રકારે આજરોજ 8 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદ સમગ્ર ઉમરગામનું પાણી આ વિસ્તારમાં આવીને એકઠું થયું છે અને આ વિસ્તારમાંથી હવે પાણી બહાર નીકળી નથી રહ્યું. ક્યાંક ને ક્યાંક પાલિકાની પ્રી મોન્સૂન જે કામગીરી હતી એ સવાલોના ઘેરામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આપ જોઈ શકો છો પાણીના સ્તર, આ તો હજી શરૂઆત છે, વિસ્તારની શરૂઆત છે, ત્યાં ઘૂંટણસમા પાણી છે, ત્યારે હંતી અંદર ઘણા એવા કેટલાક ઘરો પણ છે કે જે ઘરોની અંદર પાણી આવી ગયા છે. દીક્ષિતા જી, અજય કેટલા કલાકથી આ પાણી ભરાઈ ગયું છે અને તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? જી દીક્ષિતા, જો વાત કરીએ તો આ પાણી છેલ્લા નહીં તો પણ 4 થી 5 કલાકથી આ પાણી આ જ પ્રકારે પાણીનો ભરાવો આ વિસ્તારમાં થયો છે અને તંત્ર દ્વારા હજી સુધી આ વિસ્તારમાં એક આંટો પણ મારવામાં નથી આવ્યો. દર વર્ષે આ વિસ્તારની આ પરિસ્થિતિ આ વિસ્તારમાં પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ગત વર્ષે પણ આ જ પ્રકારે ચોમાસા દરમિયાન આ વિસ્તારના કેટલાક ઘરોના લોકોએ ઘરની બહાર જવું પડ્યું હતું, ઘરની બહાર રહેવા નીકળી જતા હતા. ચોમાસા દરમિયાન તેઓ ભાડાના ઘરમાં બહાર રહેવા માટે નીકળી જતા હતા, પરંતુ આપને દર્શાવી દઈએ ફરી એક વખત કે જે પ્રકારના પાણીના અહીં દ્રશ્યો છે, હું જે જગ્યા ઉપર હાલ ઉભો છું એ પણ આપ જોઈ શકો છો, ઘૂંટણસમા પાણીમાં હાલ હું ઉભો છું અને આ વિસ્તારની શરૂઆત જ છે ત્યાં આ પરિસ્થિતિ છે. અંદર કેટલાક ઘરો એવા પણ છે કે જે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને ઘરોની અંદર કમર સુધીના પાણી છે, ત્યારે આ વિસ્તારમાં હજી સુધી તંત્રનું કોઈ પણ વ્યક્તિ ફરક્યું નથી કે નથી પાલિકાનું કોઈ પણ વ્યક્તિ ફરક્યું અને પાણીના નિકાલ માટેની તો કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. દીક્ષિતા બિલકુલ થી આભાર છે સમગ્ર વિગત બદલ. તો ઉમરગામ ખાતેના દ્રશ્યો હજી 24 કલાક ઉમરગામ પહોંચ્યું છે. જે રીતે વરસાદ 10 ઇંચ સૌથી વધુ વરસાદ ખાબક્યો છે ઉમરગામમાં આસપાસના જે વિસ્તારો, ખાસ કરીને રોહિતવાસની જે પરિસ્થિતિ અમારા સંવાદદાતાએ બતાવી, તંત્રનું એક પણ વ્યક્તિ ત્યાં હજી સુધી ફરક્યું નથી. તો મહારાષ્ટ્રના નાસિકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 28 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદમાં ગાડીઓ તણાઈ. વરસાદને કારણે વાવલી ડેમ 34% ભરાવ છે, દારણા ડેમ 26% ભરાવ છે અને ત્રંબકેશ્વરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. જે રીતે વરસાદમાં જે પાણીનો પ્રવાહ છે તેને કારણે એક કાર પણ આ પાણીમાં ફસાઈ ગઈ છે. તો જે વાવલી ડેમ છે તે 34% ભરાઈ ગયો છે. દારણા ડેમમાં પણ 26% પાણી ભરાઈ ગયું છે. એક તરફ કુદરતી દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જંગલનો જે વિસ્તાર છે, લીલોછમ આ વિસ્તાર લીલોતરી જોવા મળી રહી છે. સાથે સાથે જે ડેમમાં પાણી ભરાયા છે તે પાણી ભરાવાને કારણે ડેમ ઓવરફ્લો થયા છે. સાથે તે ત્રંબકેશ્વરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓ છે કે જેમાં પાણી ભરાવાને કારણે લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આ પ્રકારના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે અને સહેલાણીઓ પણ આ જે વાતાવરણ છે તેની રાહ જોતા હોય છે. સહેલાણીઓ પણ ત્યાં પહોંચ્યા છે. નાસિક ખાતેના દ્રશ્યો છે. બીજી તરફ જે વધારે વરસાદ પડ્યો છે, વરસાદને કારણે ગાડી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, પાણીમાં ભરાઈ ગઈ છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા યોગેશ ખરે અમારી સાથે જોડાઈ ગયા છે નાસિકથી. યોગેશ, અભી ક્યા પરિસ્થિતિ હૈ વહાં? બારિશ કા માહોલ હૈ, ક્યા પરિસ્થિતિ હૈ વહાં પે? ત્રંબકેશ્વર તહેસીલ મેં કરીબન 8 ઘંટે મેં 160 મિલીમીટર બારિશ યહાં પર હુઈ હૈ, જિસકી વજહ સે ચલતે હુએ ગોદાવરી નદી જો હૈ ઉફાન પર હૈ. ગોદાવરી ત્રંબકેશ્વર કા જો ઇલાકા હૈ વો પૂરી તરહ સે અસ્ત વ્યસ્ત હો ચુકા હૈ. યહાં પર ત્રંબકેશ્વર નગરી મેં પૂરે ઘરો મેં પાણી ઘૂસ ચુકા હૈ, ઓર જીતની યહાં કી ગલિયાં હૈ વહાં પે ભી આપ પાણી દેખ સકતે હૈ. ઓર કરીબન યહાં સે ગોદાવરી કા ઉગમ હોતા હૈ, ઓર વહીં સે ગોદાવરી ને રૌદ્ર રૂપ અપના ધારણ કિયા હૈ. તો અભી યહાં સે ચલતે નાસિક તક ગોદાવરી જો હૈ વો એક ફ્લડ જૈસી સિચ્યુએશન યહાં પર આ ચુકી હૈ. નાસિક શહેર મેં ભી ગોદાવરી ઉફાન પર દિખાઈ દે રહી હૈ, લેકિન જો પાણી ડેમ મેં આના ચાહીએ વો પાણી અભી તક યહાં દિખાઈ નહીં દે રહા હૈ. ડેમ મેં આને વાલા પાણી જબ આયેગા તબ યહાં કી જો પીને કી કિલ્લત હૈ વો દૂર હો પાયેગી, લેકિન ફિલહાલ જો બારિશ શરૂ હુઈ હૈ ઉસકી વજહ સે
नागरिक खुश है और नासिक में पानी की किल्लत दूर होने की आशंकाएं जताई जा रही है। योगेश, फ्लड जैसी परिस्थिति दिखाई दे रही है, लोगों को हाल क्या कहा जा रहा है वहां पे? यहाँ पे सबसे ज्यादा हाल जो है बेहाल है लोग, वो त्र्यंबकेश्वर नगरी के। यहाँ पे कई भाविक जो है वो दर्शन करने आते हैं, उनके यहाँ पर बहुत समस्याएं हो चुकी है। नासिक त्र्यंबक रास्ता जो है वो पूरी तरह से बंद हो चुका है, क्योंकि पानी रास्ते के ऊपर से जाने की वजह से यहाँ पर एहतियात के तौर पर प्रशासन ने पूरी जो यहाँ की ट्रैफिक है वो पूरी बंद कर दी है। और कई लोग जो है वो त्र्यंबकेश्वर में फंसे पड़े हुए हैं। त्र्यंबकेश्वर में कई भाविक जो है वो आज जिन्हें जाना था वो वहां से निकल नहीं पाए, तो और वहां की त्र्यंबकेश्वर नगरी में जो लोग रुके हुए हैं, जहां तक वहां पे रहने वाले जो लोग हैं उन लोगों में बहुत किल्लत हो गई है। पानी का जो फ्लो है वो पूरी तरह से उफान पर है। पूरे शहर में पूरे गलियां जितनी भी है वो नदी जैसी नदी समान यहाँ पे बह रही है, उसकी वजह से बड़ी किल्लत जो है यहाँ के नागरिकों को आ रही है। बिल्कुल, धन्यवाद योगेश। तो जे रीते परिस्थिति हाल जोवा मळी रही छे, त्र्यंबकेश्वरमां तमाम यात्रिको छे ते हाल फसाई गया छे, ते लोकोने हाल સાવચેત કરવામાં આવ્યા છે, અલર્ટ કરવામાં આવ્યા છે, ત્યાંથી યાત્રિકો જઈ નથી શકતા। અને જે દ્રશ્યો આપણે જોયા, તમામ રોડ રસ્તા ઉપર પાણીને પાણી જે જોવા મળી રહ્યું છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે, નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર હાલ કરવામાં આવી રહ્યું છે। લોકોને ત્યાંથી સ્વેચ્છાએ પોતાના ઘર ખાલી કરી રહ્યા છે। આપ દ્રશ્યો જોયા, મહારાષ્ટ્રના નાસિક ખાતેના દ્રશ્યો છે। છેલ્લા 24 કલાકમાં 28 ઇંચ વરસાદ ખાબક્યો છે, જનજીવન તો પ્રભાવિત થયું છે, સાથે સાથે જે યાત્રિકો ત્યાં આવી રહ્યા છે અને તે યાત્રિકોને પણ ત્યાંથી દૂર રાખવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે વાપીની બિલખાડી ઓવરફ્લો થઈ છે। બિલખાડીના પાણી વાપીના અનેક સોસાયટીઓમાં ભરાયા છે। બિલખાડીના પાણી અચાનક આવી જતા વાપીની નજીકની કંપની બહાર ખાલી પડેલા પ્લાસ્ટિકના ડ્રમ પાણીમાં તરતા જોવા મળ્યા। વલસાડમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, બિલખાડી પર તેની સૌથી વધુ અસર વરસાદની જોવા મળી રહી છે। બિલખાડી ઓવરફ્લો થઈ છે અને તેની આસપાસ જે કંપનીઓ આવેલી છે તે કંપનીઓમાં જે પ્લાસ્ટિકના પીપ હોય છે તે આ બિલખાડીના પાણીમાં તરતા આપ જોઈ શકો છો અને બિલખાડીના જે પાણી છે તે આસપાસના વિસ્તારમાં પણ ઘૂસી ગયા છે। આસપાસના વિસ્તારમાં આ બિલખાડીના પાણીના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે ઘર વખરીને ઘણું નુકસાન થયું છે। લોકો ઘરથી બહાર નથી જઈ શકતા અને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ તરફ દાદરાનગર હવેલીમાં મધુબન ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે। દમણગંગા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, નદીના પાણી ફરીવડતા સેલવાસનું રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યું છે। સેલવાસથી ભીલાડને જોડતો બ્રિજ પણ બંધ કરાયો છે, વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે। તો દમણગંગા નદીમાં વરસાદથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દમણગંગા નદીમાં જે નવા નીર આવ્યા છે તેને કારણે લોકો હાલ ખુશ જોવા મળી રહ્યા છે, પરંતુ જે સેલવાસ અને ભીલાડને જોડતું જે બ્રિજ છે ત્યાંથી વાહનો પસાર થતા હોય છે, વાહન ચાલકો ત્યાંથી જ પોતાનો રસ્તો પસાર કરતા હોય છે। હાલથી સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે પાણીનો જો પ્રવાહ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે આ બ્રિજ પર પાણી ફરી વળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સાવચેતીના ભાગરૂપે કોઈપણ નુકસાન ના થાય અને કોઈનો જીવ ન જાય તેના સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। દમણમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયેલા પાણીના કારણે ઝરી કોઝવે પર પાણી ફરી વળ્યા। દમણના કાચી ગામથી ઝરીને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા, જ્યારે બીજી બાજુ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેતીલાયક વરસાદ થવાથી, વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ જે વરસાદી માહોલ, વરસાદનો જે પ્રકોપ જોવા મળી રહ્યો છે, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે જે નદીઓ, નાળા, જળાશયો, ચેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, કેટલીક નદીઓ છે જેમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ગંગા નદીમાં છોડાયેલા પાણીના કારણે ઝરી કોઝવે જેના પર પાણી ફરી વળ્યા છે।
તો જે ધસમસતો પાણીનો પ્રવાહ હોય છે તે જીવ પણ લઈ શકે છે. ધસમસતા પ્રવાહના કાંઠે સેલ્ફી લેવાનું સાહસ તમે ક્યારે ન કરતા. વારંવાર જીવ જવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. નદી કાંઠે કે પાણી ભરાયા હોય ત્યાં તમે સેલ્ફી લેવાની ભૂલ ન કરતા. સેલ્ફીનું વળતર મોત નોતરી શકે છે. જે 24 કલાક પણ આપને અપીલ કરે છે કે જ્યારે પણ વરસાદી માહોલ હોય ત્યારે નદી નાળા જળાશયો ચેક ડેમો ઓવરફ્લો થતા હોય છે અને આ જ વાતાવરણની મજા લેવા માટે સહેલાણીઓ ત્યાં મોટા પ્રમાણમાં જતા હોય છે અને પાણીનો જે ધસમસતો પ્રવાહ હોય છે તેની જોડે જઈને તે લોકો સેલ્ફી લેતા હોય છે. પરંતુ આ જે ધસમસતો પ્રવાહ છે તેમાં જો વધારો થઈ જાય તો સેલ્ફી લેતા વ્યક્તિને આ ધસમસતા પ્રવાહમાં ખેંચી પણ જઈ શકે છે, એટલે કે મોત પણ નોકરી શકે છે આ સેલ્ફી. એટલે સેલ્ફી લેવાનું ટાળો. તો વાત વડોદરાની. વડોદરાના શ્રીનોડના અવાખલ ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા છે. પાણી વરસાદને ભારે વરસાદને પગલે પાણી ઘરોમાં ઘૂસ્યા છે. ઘરમાં પાણી ઘૂસવાથી ઘર વખરી પલળી ગઈ છે. ગ્રામજનોએ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપ્યા છે. તો વડોદરામાં જે વરસાદી માહોલ છે તેને કારણે ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરી પલળી ગઈ છે. નુકસાન વેઠવું પડ્યું છે લોકોને. લોકો આ ઘરમાંથી પાણીનો નિકાલ કરી ગયા છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે ઘર વખરીને ખાસું એવું નુકસાન થયું છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ચિરાગ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરાગ, જે ઘરો છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે, હાલ શું પરિસ્થિતિ છે, ત્યાંના લોકોનું શું કહેવું છે અને કેવી પરિસ્થિતિનો સામનો? જે દીક્ષિતા, ચોક્કસથી પૂરા ગુજરાતભરમાં આજે મેઘરાજાએ મન વસીને વરસ્યા છે, જેને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે. એવી જ રીતે સિંહોર તાલુકાના આવાખલ ગામની બી એવી ઘટના સામે છે કે જે મજૂરી કરીને પોતાનો ઘર વખરી વસાવેલી આજે પાણીમાં પલળી ગઈ છે, જેને લઈને જે ગ્રામજનો છે એ જે અસરગ્રસ્તો છે તેને દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એની પાછળ જે આજે ગત રાત્રિથી જ મેઘરાજાએ વિધેય સિંહોર તાલુકાના અંદર આમ વાત કરવામાં આવે તો 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને આજે બપોરે એની જોડે કોઈ જમવાની બી વ્યવસ્થા નથી, જેને લઈને ગ્રામજનો દ્વારા ફૂડ પેકેટની અસરગ્રસ્તોને આપવામાં આવ્યા છે. બિલકુલ, આભાર ચિરાગ સમગ્ર વિગત બદલ. હાલ લોકો પોતાના જે ઘર વખરી છે તેને નુકસાન થયું છે તેને લઈને દુઃખ વ્યક્ત કરી ગયા છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ જે લોકો છે તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા ખાતેના દ્રશ્યો છે. આપ નીચાણવાળા વિસ્તારની જે પરિસ્થિતિ છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે કોલક અને તુલસી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે. નદીમાં પાણી આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે 4થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે અને બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. તો કોલક અને તુલસી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે. 4 થી 5 ગામો છે કે જેઓ સંપર્ક વિહોણા થયા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, ત્યારે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે નવસારીના ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે, ત્યારે લોકો પણ આ સુંદર નજારાને જોવા માટે ગીરાધોધ પહોંચી રહ્યા છે. સુરતના દેવઘાટ અને છોટાઉદેપુરની ઓસન નદીમાં વરસાદી પાણીની આવક થતા આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. તો નવસારીમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. સુરતમાં દેવઘાટ ખાતેના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો છોટાઉદેપુરની ઓરસંગ નદી કે જે પાણી વિહોણી હોય છે ને જે પાણી જોવા મળી રહ્યું છે, સ્થાનિકોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે. તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મહુવામાં ખાબક્યો. 4 ઇંચ વરસાદથી નદી નાળા ચેકડેમ છલકાઈ ગયા છે. અંબિકા નદી પર આવેલા મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. સહેલાણીઓ મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા માટે ઉમટી પડ્યા છે. તો મધર ઇન્ડિયા ડેમ ખાતેના દ્રશ્યો છે. મધર ઇન્ડિયા ડેમમાં વરસાદની સાથે પાણીની આવક પણ વધી ગઈ છે. પ્રતીક્ષા દેસાઈ સુરતની રહેવાસી છું. મારા ફેમિલી સાથે અહીંયા ડાંગ ફરવા આવી છું. અમે દર વર્ષે ડાંગ મોન્સૂનમાં એન્જોય કરવા આવીએ છીએ. સ્પેશિયલી અમે લોકો મધર ઇન્ડિયા ડેમ જોવા માટે
ઉનાળાની અંદર આ મધર ઇન્ડિયા ડેમ ખૂબ સુકાઈ ગયો હતો, એના લીધે ખેડૂતોને બહુ સહન કરવું પડ્યું હતું પાણી બહુ સુકાઈ જવાથી. હવેના નજારો જોઈને અમને આ ડેમમાં ખૂબ સારી રીતે ખુશી આવી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વરસાદની તમામ